નમસ્કાર તમામ ગુજરાતી ભાઈ બહેનો અને જે દર્શક મિત્રો છે એમને. તમારે કફનો સંપૂર્ણ નાશ કરવો હોય શરીરની અંદર, વારંવાર તમને કફ થઈ જાય છે, તમે વારંવાર બીમાર પડો છો, વારંવાર તમને છીંક આવ્યા કરે છે, તમે મતલબ એલર્જી છે કોઈ વસ્તુની, ધૂળની એલર્જી હોય, વારંવાર તમને શરદી થઈ જતી હોય, તો એનો સંપૂર્ણ ખાતમો તમે બોલાવી શકો તમારા જાતે અને કોઈ પણ પ્રકારની દવા તમારા શરીરમાં નાખ્યા વગર. કઈ રીતે? એક્યુપ્રેશરનો આ એક વિજ્ઞાન છે, એક્યુપ્રેશરની એક પદ્ધતિ છે, જેમાં એક્યુપ્રેશરમાં પણ એક એડવાન્સ પદ્ધતિ એટલે મુદ્રાઓ છે. આ મુદ્રાઓ દ્વારા તમે તમારા શરીરના કફનો સંપૂર્ણ નાશ કરી શકો અને એની સાથે સાથે શરીરની વધારાની ચરબી તૂટે, કોલેસ્ટ્રોલની તકલીફ હોય તો એનાથી છુટકારો મળે, ડાયાબિટીસ જેવા 50 જેટલા રોગો છે કે જેનો નાશ થાય છે, અને એ બધા હું તમને અહીંયા જણાવવાનો છું, જેથી તમને કે તમારા પરિવારમાં કોઈને આ પ્રકારના કોઈ રોગ હોય કે કોઈ બીમારી હોય, કે તમારા મિત્ર સર્કલમાં, તમારા કોઈ અન્ય પરિવારમાં કુટુંબીજનોને કોઈને પણ કોઈ આવી તકલીફ હોય તો એ તમે આ વિડીયો એમને બતાવી શકો અને એમનો ઇલાજ છે વગર દવાએ લાવી શકો. જી હા દોસ્તો, જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. સૌથી પહેલું કાર્ય શું કરવાનું છે, આ મુદ્રા કઈ રીતે કરવી, શું છે આ મુદ્રાનું નામ કયું છે અને શા માટે આ મુદ્રા છે એ ફાયદાકારક છે, કઈ રીતે વગર દવાએ તમે આનો ઇલાજ મેળવી શકો. દોસ્તો, મુદ્રા કરવા માટે સૌથી પહેલા, મુદ્રા એટલે બંને હાથે તમારે કરવાની હોય, કોઈ એક હાથે ક્યારેય પણ મુદ્રા નથી કરવાની. મુદ્રા એટલે આંગળીને અંગૂઠા વડે દબાવવાની, કોઈ પણ આંગળી હોય, એ તમામ આંગળીઓને છે, તમે કોઈ પણ જે પણ મુદ્રા કરવી હોય એ આંગળીને તમારે દબાવવાની. સામાન્ય રીતે આપણે આજે જે મુદ્રા જોવાની છે એ છે સૂર્ય મુદ્રા. સૂર્ય મુદ્રા કરવાથી કફનો સંપૂર્ણ નાશ થાય. કઈ રીતના સૂર્ય મુદ્રા કરવાની છે આપણી, હું એક હાથે બતાવું છું, તમારે બંને હાથે કરવાનું છે. આપણે આ ચાર આંગળીઓ છે અને એક અંગૂઠો છે, અંગૂઠાનો ઉપયોગ અને કોઈ એક આંગળીનો, એટલે સૂર્ય મુદ્રામાં સૂર્ય જે સૂર્યને રિપ્રેઝેન્ટ કરતી જો કોઈ આંગળી હોય તો એ છે અનામિકા આંગળી. એને આ રીતના તમારે વાળવાની છે, એના ઉપર અંગૂઠાનું આ રીતના પ્રેશર આપવાનું છે. આ થઈ ગઈ સૂર્ય મુદ્રા. તમે નીચે બેસીને કરી શકો, સૂતા સૂતા કરી શકો. જે લોકોને આ નીચે બેસીને સૂતા સૂતા આળસ આવે છે તો ચાલવા જાઓ છો તો ચાલતા ચાલતા અથવા ટીવી જોતા જોતા પણ તમે આ મુદ્રાનો પ્રેક્ટિસ છે કરી શકો ઘરે. આ પ્રેક્ટિસ, આ મુદ્રા છે એ તમારા શરીરના કફનો નાશ કરે છે. કઈ રીતે નાશ કરે, કેટલી મિનિટ કરવાની છે અને શું ધ્યાન રાખવાનું છે, આ મુદ્રા ક્યારેય પણ ઉનાળામાં નથી કરવાની, માત્ર ને માત્ર શિયાળામાં કરવાની છે અને ચોમાસામાં ઠંડા ઋતુ ઠંડા સમયે કરવાની છે. આ મુદ્રા તમે દિવસમાં એક જગ્યા ઉપર બેસીને 15 મિનિટ અથવા 30 મિનિટ સુધી કરી શકો. સવારમાં 15 મિનિટ કરી હોય તો સાંજે સૂતા પહેલા 15 મિનિટ કરી લો, તમારા શરીરનો કફ તૂટે. કારણ કે આ મુદ્રા છે સૂર્યને રિપ્રેઝેન્ટ કરે છે. સૂર્યને રિપ્રેઝેન્ટ કરવું મતલબ તમારા શરીરની અંદર છે ને ગરમી પેદા કરે છે. ગરમી પેદા થવાના કારણે ફેફસામાં જ્યાં ચોટેલો કફ છે, છાતીમાં ચોટેલો કફ, કે જે ઠંડીના કારણે, મતલબ તમારું શરીર ઠંડુ થવાના કારણે કફ છે એ છાતીમાં ને ફેફસામાં ચોટતો હોય છે. હવે એને ઉખડવા માટે, એને બહાર કાઢવા માટે તમારા શરીરને ગરમી આપવાની જરૂર છે અને એ ગરમી આપવા માટે તમારે સૂર્ય મુદ્રા કરવી પડે. સૂર્ય મુદ્રા કરવાથી શરીરને ગરમી મળે, વજન ઘટે છે, કારણ કે ચરબી પણ તૂટે. જો કફ તૂટતો હોય ગરમીના કારણે તો ચરબી પણ તૂટે છે. ચરબીના જે થર જામેલા છે તમારા શરીરની અંદર, પેટમાં ચરબી જામેલી છે, તો એ ચરબી તોડવાનું કાર્ય પણ સૂર્ય મુદ્રા કરે છે. બીજી વસ્તુ, તમારા નસની અંદર, નસોમાં એટલે જે હૃદયમાં લોહી પહોંચાડતી જે નસો છે એમાં કોલેસ્ટ્રોલ જમા થઈ જાય છે, ખરાબ કોલેસ્ટ્રોલ. આ ખરાબ કોલેસ્ટ્રોલ છે નસોમાંથી બહાર કાઢવા માટે, ખરાબ કોલેસ્ટ્રોલને સંપૂર્ણ ખતમ કરવા માટે અને સારું કોલેસ્ટ્રોલ છે શરીરમાં વધારવા માટે સૂર્ય મુદ્રા કરવામાં આવે. રોજ સૂર્ય મુદ્રા કરવાથી ન્યુમોનિયાનો દર્દી છે એ પણ સાજો થાય છે. બીજી વસ્તુ, ઠંડી લાગીને તમને તાવ આવતો હોય એ સમયે તમે સૂર્ય મુદ્રા કરશો તો એ ઠંડીનો તાવ છે ને એ દૂર થઈ જશે, ઠંડી ખતમ થઈ જશે. બીજી વસ્તુ, જ્યાં પણ તમને શરદી થઈ જતી હોય, વારંવાર ખાંસી થતી હોય છે, તો એ શરદી ખાંસીથી પણ તમને છુટકારો મળે. કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, બીજી વસ્તુ, ત્યાર પછીની વસ્તુ છે કે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સૂર્ય મુદ્રા છે રામબાણ જેવું કામ કરે છે. શા માટે?
સૂર્ય મુદ્રા કરવાથી લોહીની શુદ્ધિ થાય, લોહીમાં ભળેલું જે આપણા લોહીને બ્લડમાં જે શુગરની માત્રા છે વધી ગયેલી છે આપણા બ્લડની અંદર, એ શુગરની માત્રા પણ ધીરે ધીરે ડિક્રીઝ થાય છે, ઘટે છે, અને એ કારણથી તમારા શરીરને એક મજબૂતાઈ મળે છે. શરીરની અંદર રહેલું વધારાની શુગર ઘટવાથી ડાયાબિટીસ ઘટે છે અને શારીરિક જે નબળાઈ આવેલી છે, કમજોરી આવેલી છે, એ કમજોરી પણ દૂર થાય. માત્ર ને માત્ર તમારે શિયાળામાં આની પ્રેક્ટિસ કરવાની છે. આનાથી પાચન ક્રિયા છે ને એ ખૂબ સારી થાય છે. બીજી વસ્તુ, અમાશય છે, આપણું પેટ છે, પેટની અંદર યકૃત હોય, નાનું આંતરડું છે, નાના આંતરડામાં કોઈ પ્રોબ્લેમ્સ છે, તો એ તમામ પ્રોબ્લેમ પણ દૂર થાય. હું અહીંયા તમને એક આયુર્વેદની જે બુક છે ને, એક્યુપ્રેશર અને મુદ્રાની બુક, એની અંદરથી જ તમને માહિતી આપી રહ્યો છું. વરસાદની ઋતુઓમાં તમને કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય તો ત્યારે તમે આ મુદ્રા કરી શકો. સૂર્ય મુદ્રાથી જમણું નસકોરું થોડી જ મિનિટોમાં ખુલી જાય છે. એટલે જે લોકોને જમણું નસકોરું બંધ થઈ જતું હોય શિયાળામાં શરદીના કારણે, કફના કારણે, અને એ ખોલવું છે, તો સૂર્ય મુદ્રા કરી લો, એ નસકોરું પણ ખુલી જશે તમારું અને શરદીથી 100% રાહત મળશે. ત્યારબાદ શરદી સાઇનસના કારણે તમને માથું વારંવાર દુખ્યા કરે છે, સાઇનસની તકલીફ છે, શરદીના કારણે માથું દુખે છે, તો સૂર્ય મુદ્રા કરવાથી એમાં પણ તમને ખૂબ મોટી રાહત મળે છે. સૂર્ય મુદ્રા કરવાથી અનામિકા આંગળીથી અથેળીમાં અંગૂઠાના મૂળમાં જે થાઇરોઇડ ગ્રંથિ ઉપર છે ને દબાવ પડે છે. આપણે આ મુદ્રા કરીએ ને તો થાઇરોઇડ ગ્રંથિ ઉપર દબાવ પડે, જેનાથી થાઇરોઇડના રોગ છે, ગોઈટરના રોગ છે, એ પણ ધીરે ધીરે નાશ પામે છે. તમે વિશ્વાસ કરી જુઓ, એક્યુપ્રેશરનું જે વિજ્ઞાન છે ને, ખૂબ જ ભવ્ય અને એકદમ ખર્ચા વિહોણું છે. મતલબ કોઈ પણ પ્રકારનો ખર્ચો તમને ન આવે, તમારી કોઈ પણ રોગને ઈલાજ મેળવવા માટે તમે આને આ મુદ્રાઓનો ઉપયોગ કરી શકો, એક્યુપ્રેશરનો ઉપયોગ કરી શકો. સૂર્ય મુદ્રા ફેફસાના પળોમાં કફ શ્લેષ્માનો જમાવ છે ને, એ જમાવને તોડે છે, શરીરમાં ગરમી ઉત્પન્ન કરે અને કફથી છુટકારો આપે છે. 100% તમારા માટે ઉપયોગી મુદ્રા છે. વિડીયોને જલ્દીથી બીજા લોકો સુધી શેર કરો.